મજા આવશે તમને. મહાભારત નું યુદ્ધ થવાનું હતું ને, મહાભારત નું યુદ્ધ, યુદ્ધ ને એક બે દિન વાર હતી, યુદ્ધ નક્કી થઈ ગયું હવે પાટકો બોલવાનું છે. એમાં રાજ પડી દુર્યોધન ને હક નતું થતું. દુર્યોધન ને એમ કે ભાઈ કાંઈક રસ્તો કાઢી લઉં ને આમ કરી લઉં મારી જીત થઈ જાય. દુર્યોધન નો હક ન થાય પછી વેર કર્યા પછી. એટલે રાતે દુર્યોધન ઉપડ્યો. ક્યાં આવ્યો? પાંચ પાંડવોની સામણીમાં આવ્યો, સહદેવ પાસે. સહદેવ ને ત્રિકાળ નું શું, આપ બધા જાણો છો. સહદેવ ને આગળ શું થવાનું ખબર પડી જાય. દુર્યોધન સહદેવ ની પાસે આવ્યો. હાવ એક મિનિટ ની વાત પણ આખું મહાભારત આવી ગયું એવી મજા આવશે તમને. દુર્યોધન સહદેવ પાસે આવ્યો ને આવીને કીધું, ભાઈ જય માતાજી શું કરો? થોડો કે બસ આનંદ, જો તરવાર ને ધાર કાઢી છે, વાળ હુડવાનો છે બે દી પછી. એટલે અમારે તો જાજા બધા હુડવાના છે, એટલે થોડીક તમારે તો ઓછા છે આમાં, અમારે અમારી બાજુ. એટલે કે સારું કર્યું જે કરો, પણ થોડુંક પૂછવા આવ્યો તો ગીત મને ખબર તો પૂછવા આવ્યો, કઈ ખબર કાઢવા ન આવ્યું તું. દુર્યોધન બોલ હું છે ભાઈ, હું પૂછવા આવ્યો? તો કે યુદ્ધ થવાનું એ હવે તો પાકું ને, હવે બે ત્રણ દી રહ્યા. તો કે હા એ તો પાકું, તે ઉપાડો જેવો લીધો છે એટલે એ તો થાય જ, એમાં કઈ ફેરફાર થાય જ નહીં ને. તો કે તો યુદ્ધ થાય હવે એ પાકું, એમાં કોઈ ફેરફાર નહીં. હવે આમાં મરશે કોણ કોણ એ ભાઈ જરાક મને કે નહીં. સહદેવ ને દુર્યોધન કે છે દુશ્મન ને, હવે તો દુશ્મન જ છે ને, આમ ભલે ભાઈ હોય. તો કે મરવામાં તો એવું છે દુર્યોધન ભાઈ, લગભગ ના હુંપડા સાફ થઈ જાય, ગણ્યા ગાંઠા રહેવાના છે. એવું છે કે હા, તો જે ઘણા ગાંઠા રહેવાના છે એ લિસ્ટમાં મારું નામ છે. દુર્યોધન કે એ લિસ્ટમાં મારું નામ છે. સહદેવ કે તારા હાટું આખો પ્રોગ્રામ તૈયાર થયો છે, તું ક્યાંથી હોય? આખો કાર્યક્રમ જ તારા હારું ગળાનો છે, તું ક્યાંથી બેટા બચી જા? અને તું તો છેલ્લે મરવાનો ભૂંડા, એ બધું જોઈ. એવું છે કે હા, કે તો મારે બચવાનો કઈ ઉપાય? તો કે ગમે ત્યાં જાની તારું પૂરું જ થઈ ગયું, તારી બોડી ભૂહાઈ જ જવાની. કે મારું કોઈ રક્ષણ કરી શકે ખરું? કે હા એક છે. ઓ કે કોણ? ભીષ્મ પિતા જો તારું રક્ષણ કરવાનું નિયમ લઈ લે તો 18 દિવસમાં તને કોઈ મારી ન હગે, ને 18 દિવસ બચી જાય એટલે તારી ઘાત ગઈ. એમ ભીષ્મ પિતા મારું રક્ષણ કરે તો હું બચી જાઉં? તો કે હા. તો કે પણ ભીષ્મ પિતા મારું રક્ષણ કરશે, આને દુર્યોધન કહેવાય. પોતાના ઉપર શંકા જાય ને એને માનું કે આ દુર્યોધન કે આ મારું કરશે. જ્યારે પોતાના ઉપર શંકા થવા મળે એને દુર્યોધન કહેવાય. પછી તો એ વાત ને જ ઉપાડી સહદેવ, એ કે એવો ખોટીલો કોણ હોય તારું રક્ષણ કરે? તો કે કોઈ ઉપાય? તો કે એક ઉપાય છે. હવે મુદ્દો હવે આવ્યો, સાંભળજો યુવાનો. એક ઉપાય છે કે શું, કે ભીષ્મ પિતા નીચ માણસનું એઠું અનાજ ખાઈ જાય તો તારું રક્ષણ કરે એવી એની બુદ્ધિ બગડે. નીચ માણસનું એઠું અનાજ ખાઈ જાય તો. દુર્યોધન કે એમ પાકું? તો પાકું. તો કે હે સહદેવ ભાઈ, એવો નીચ માણસ કોણ? વાહ, તમારી સમજણ, તમારી સમજણ ને ખમાવો. એવો નીચ માણસ કોણ? તો કે તું તારો મામો શકુની, તમારે ક્યાં ક્યાં ગોતવા જવું પડે એમ છે, ઘરે ને ઘરે બધું. તો કે પાકું, આ પાકું કે પારખું થઈ જાય ને બે વાર કે તું હું છો. ટૂંકમાં વાત કરું તો બીજા દી જમણવાર ગોઠવાનો. ભીષ્મ પિતા જમવા બેઠા, અહીંયા શકુની મામા બેઠો, અહીંયા દુર્યોધન બેઠો. મારા હમને તારા હમને, મારા હમને તારા હમને, આમથી કોળીઓ મૂકે ને આમથી મૂકે. એમાં ભીષ્મ પિતાને ખબર પડી ગઈ આટલી બધી ટાણ ક્યાં કર્યા. ભીષ્મ પિતા એક કોળીઓ લઈને કૃષ્ણ અર્પણ કરીને મૂક્યું હેઠું, એટલે કૃષ્ણને અર્પણ. બોલે હામા હું જોયું કે હવે પૂરું કૃષ્ણ આરોગી જાય બાપો, બધું કાંઈ ન થાય. તો હવે કે હવે ખબર વગર ના હેઠા કરીને બીજો કોળીઓ આ બાજુથી મૂકી દો, અને ખબર વગર ના કોળીઓ હેઠો કરી આ બાજુથી એક શકુનીએ મૂક્યો ને એક દુર્યોધન મૂક્યો, અને એ કોળીઓ ભીષ્મ પિતાના મોટા જ્ઞાન બે કોળીઓ જ્યાં ગળેથી ઉતર્યા તો આ ભીષ્મ પિતા હમાસા હમાનમાં થયા. આમ દાઢી મીંડા હરકી કરવા. અનાજની કેટલી અસર થાય એ કહું છું તમને. આમ દાઢી બાટી હરકી કરવા માંડ્યા કે હે ડાયરો, મારું શું કહેવાનું હતું? હું એમ કહું છું કે 18 દિવસ જે યુદ્ધ થવાનું છે ભીષ્મ પિતા, જોજો અનાજ ક્યુ ઓલોનું એઠું. એ કે 18 દિવસ બીજાને જે કરવું હોય પણ દુર્યોધન ને મારી પાસે ઊભો રાખી દેજો, રૂવાડું ખાંડું થવા દો તો હું ભીષ્મ પિતા નહીં લ્યો. આ મારી વાત છે. અને કાળિયા ઠાકર ને પીડા ઉપડી હો ન્યા, કે ભીષ્મ પિતા એમ કેતા હોય કે રક્ષણ કરવું એટલે પૂરું, પણ આ તો કૃષ્ણ હતો, એને ધવળાને પ્રસન્ન કર્યો. શારદાને ધવા ધવળગર ધવધુ ધવળા કૃષ્ણા કુબજા કચતરી કમલા ચલા ચલા ચામુંડા ચપલા ભિકટા ભિકટ ભૂબાલા વિમલા ધવળાને તેને કહેવાય. પ્રાર્થના કરી ગાય સરસ્વતી શારદા મા પ્રસન્ન હો. અને આમ શારદા ઉતરી ભાઈ હંસવાહિની. શું છે પ્રભુ હુકમ? તો કે કામ કરવાનું. તો કે એક ને હજાર કામ કરું પ્રભુ, તમે કયો ન કરાય એવું બને. કૃષ્ણ ને કે સરસ્વતી, હો શારદા પોતે સરસ્વતી કે પ્રભુ તમે કયો એ તો હું કરું, કરી જ નાખું આગળી નાગરી.
કે ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવવાની છે. શારદા કે ઈ ન થાય, કલ્પના કરજો કોક દી સરસ્વતી કે મારાથી ન ફરે અને અને નીચના અનાજ ફેરવી નાખે કેટલો ફેર છે ઈ તો જુઓ તમે. સરસ્વતી કે ભીષ્મ પિતાની બુદ્ધિ મારાથી ન ફરે કે તો બીજું તો બીજું કે તો 18 ક્ષણ સેનાની ફેરવી નાખવા તો તો ઈ કર આજુબાજુ વાળાની ફેરે અને બીજા આજુબાજુ વાળા જેટલા હતા ને એના યોદ્ધાઓ દુર્યોધનની હારે એમાં પ્રવેશ કર્યો શારદાએ. સરસ્વતી એક પછી એક મીંડી બુદ્ધિ ફરવા ખાઈને ઊભા થતા થતા કે મારું શું કહેવાનું હતું, હું શું હરકી કરતા કરતા કે 18 દિવસ સુધી ભીષ્મ પિતા જો રક્ષણ કરે તો આપણે કઈ દુર્યોધન નું ખીચડું ખાવા આવ્યા છે અહીંયા અહીંયા કઈ લે. ભીષ્મ પિતા કે દીકરા આ તમે નથી બોલતા, આ ઓલો કાળિયો મોરલી વાળો બોલે છે હો, આ કામ એના છે. તો કે ભીષ્મ પિતા કે કઈ વાંધો નહીં, 10 દી મારા 8 દી તમારા 18 માંથી એ 8 દી બધાય રાખ્યા. તો દુર્યોધન ઉભો થયો, શારદા એમાં પ્રવેશ કર્યો. દુર્યોધન કે 10 દી ભીષ્મ ના અને 8 દી તમારા તો મેં કઈ બંગડિયું પહેર્યું છે, અડધો દી મને આપો. બોલા કે અડધો તારો, 17.5 દી આ બધાય ને અડધો 18 માં અડધો તારો. એ અડધો દી દીધો તો કૃષ્ણ ભગવાને ધીરેક દીને અર્જુન ને કીધું અડધો દી નહીં, અડધી કલાક આપે ને જો ગોટો ન વાળી દો તો દ્વારકા વાળો ન કેવા ભલા માણસ, મારે એટલું જોઈ વધારે કાંઈ. હવે મૂળ મુદ્દો મારો કહેવાનો મિત્રો એટલો જ છે કે ભીષ્મ પિતા જેવા જો એઠું અનાજ ખાઈને અસર થતી હોય તો કોની મિત્રતા કરવી, કોની હારે બેહોન, કોની હોને એઠું ખાવું, આટલું શીખી લેજો. એટલે કાણાની રાખી લાજુ જો થાણાની રાખી કાણાની રાખી લાજુ જો થાણાની રાખી મારી લાજુ એવી રાખે સપાખરું રહી ન જાય એટલે આખો એલો નથી કેતો પણ જય શ્રી કૃષ્ણ કે વાતી મને